હલો ફેન્ડ્સ હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં આપનું ફરીથી એકવાર સ્વાગત કરું છું મિત્રો અત્યારે લેટેસ્ટ ન્યૂઝ જે છે ડિપ્લોમા સેમિસ્ટર વન જે એક્ઝામ લેવાઈ હતી એક પેપર મેથ્સનું ઓફલાઈન લેવાયું હતું અને જે બીજા બાકીના પેપર ઓનલાઈન લેવાયા હતા એનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે મિત્રો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો અત્યારે મેં એક વિદ્યાર્થીનું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ મેં અહીંયા શો કરેલું છે મિત્રો તમારે સિમ્પલ શું કરવાનું છે ડિપ્લોમા જીટીયુની અંદર રિઝલ્ટ જોવા માટે તમારી વેબસાઇટ જે છે આપણે આ જીટીયુની વેબસાઇટ છે જીટીયુની વેબસાઇટની અંદર મિત્રો અહીંયા રિઝલ્ટમાં જશો અને રિઝલ્ટ લિંક અહીંયા ઓપન કરશો એટલે તમારે અહીંયા એની અંદર ડિપ્લોમા સેક્શન સિલેક્ટ કરવાનું છે અને એ ડિપ્લોમા સેક્શન સિલેક્ટ કર્યા પછી રેગ્યુલરની અંદર તમે એન્ટર કરશો તમારા એનોમેન્ટ નંબર નાખશો અહીંયા જે જે એનવાયરમેન્ટ નંબર તમારો હોય એ એનવાયરમેન્ટ નંબર અહીંયા તમે એન્ટર કરશો મિત્રો એટલે તમારો રિઝલ્ટ અહીંયા શો થઈ જશે ઓકે તો તમે અહીંયા જોઈ શકો છો કે ડિપ્લોમાની અંદર તમારો રિઝલ્ટ આવી ગયું છે અત્યાર સુધી પર્સન્ટેજ આવતા હતા પણ અત્યારે ગ્રેડ સિસ્ટમ અહીંયા બતાવે છે ઘણા વિદ્યાર્થીઓના માઇન્ડમાં એક છે કે સર અમારે કેટલા માર્ક્સ આવ્યા સો માંથી કેટલા આવ્યા સિત્તેર માંથી કેટલા આવ્યા તો એ મિત્રો અહીંયા માર્ક્સ બતાવતા નથી પણ તમે પર્સન્ટેજ જાણી શકો છો કે કેટલા માર્ક્સ આવ્યા છે અત્યારે ઘણા વિદ્યાર્થી મિત્રોને ઘણા એવા વિદ્યાર્થી મિત્રો છે કે જેમનું રિઝલ્ટ બતાવતું નથી એક્સ ફોર એક્ઝામ્પલ હું તમને અહીંયા બતાવું કે પોતાના એન્વોમેન્ટ નંબર અહીંયા નાખશે અને એન્વોલમેન્ટ નંબર અહીંયા નાખી અને ચેક કરે છે એક્સ ફોર એક્ઝામ્પલ તો અહીંયા હું એક બતાવું છું એન્વોલમેન્ટ નંબર છે એ એનો તમે નાખશો અહીંયા બતાવશે તો રિઝલ્ટ નોટ ફાઉન્ડ ઓફ ડેટા નોટ અવેલેબલ બતાવે છે તો ઘણા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેની અંદર પોતાનું રિઝલ્ટ બતાવતું નથી એમને ચિંતા કરવાની જરૂર નથી મિત્રો તમારે એક્ઝામ આપી છે તમારા જોડે જીટીયુની અંદર લોગ તમારા મેસેજ આવેલા છે તો તમે અત્યારે વેઇટ એન્ડ વોચ કરી શકો છો કોઈ પણ ટેકનિકલ ઇશ્યુના કારણે કદાચ રિઝલ્ટ ના પણ બતાવતું હોય મિત્રો ચિંતા ના કરતા તમે આજ સાંજ સુધી તમે રાહ જોઈ શકો છો અને પછી તારી લો કે તો પણ તમારું રિઝલ્ટ બતાવતું નથી તો તમારી જે કોલેજના એચ ઓડી હોય જીટીયુ કોઓર્ડિનેટર હોય એમને તમારે મળી અને એક મેલ કરવાનો રહેશે મિત્રો ઓકે ક્લિયર તો આ એક જે તે વિદ્યાર્થીઓને નથી બતાવતા એ લોકો ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો ઓકે હવે વાત એ છે કે ધાડી કે કોઈ વિદ્યાર્થી મિત્ર ફેલ થયો છે એક વિષયમાં ફેલ છે અથવા કોઈ વિદ્યાર્થી મિત્રને કોઈ વિષયમાં માર્ક્સ ઓછા પડે છે હવે એક વસ્તુ છે મિત્રો કે તમારે રીએસેસમેન્ટ ફક્ત મેથ્સની અંદર જ આપજો કારણ કે રી ચેકિંગને રી એસેસમેન્ટ મેથ્સની અંદર જ આપવાનું છે બિકોઝ બાકીના જે તમારા સબ્જેક્ટના જે વિષયો લેવાયા છે જે વિષય તમારા લેવાયા છે ઓનલાઈન એક્ઝામ લેવાયા છે સોફ્ટવેર હતો એમાં કોઈ મિસ્ટેક હશે નહીં પણ જે વિદ્યાર્થી મિત્ર મેથ્સની અંદર ફેલ હોય અથવા માર્ક્સ ઓછા હોય તો એ વિદ્યાર્થી મિત્ર રી અને રીઅસેસ

એવું લાગતું હોય કે ભાઈ અમે મેથમાં ફેલ થયા છે અથવા બીજા વિષયમાં ફેલ થયા હશો મિત્રો તો તમારે રીએસેસમેન્ટ આપવાની જરૂર નથી હવે હું અહીંયા સમજાવી દઉં કે રિઝલ્ટ છે શું તો તમે અહીંયા ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો કે આ જે તમને બતાવેલું છે અહીંયા જે ઈ એસ ઇ બતાવે છે થિયરી પ્રેક્ટિકલ ગ્રેડ બતાવે છે જે એમાં ઈ એસ ઇ જે બતાવે છે તમે જે જીટીયુની સિત્તેર માર્ક્સની એક્ઝામ આપી એના અહીંયા ગ્રેડ બતાવેલા છે આ પ્રેક્ટિકલ જે 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 છે 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 મિડ એક્ઝામ હતી માર્ક્સ બતાવેલા અને આ મૂકેલા પ્રેક્ટિકલ ગ્રેલ કોલેજમાંથી તો ધારી લો કે આ સેક્શનની અંદર તમારે એફએફ આવેલો હોય તો તમે કોલેજમાંથી માંથી ફેલ છો અને જો આ સેક્શનમાં તમારે અહીંયા ગ્રેડ આવેલો હોય એફએફ આવેલો હોય તો તમે જીટીયુ માંથી ફેલ થયા છો મિત્રો ક્લિયર ઓકે આ વસ્તુ ખ્યાલ આવી ગયો હજી પણ તમને જો ડાઉટ હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો મિત્રો કોઈ પણ ટાઈપનો ડાઉટ હોય તો હું તમને શેર કરીશ મિત્રો તો આ ખાસ એ ધ્યાન રાખવાનું છે હવે તમારા જે અહીંયા એસપીઆઈ શું મતલબ છે તો એસપીઆઈ નો મતલબ થાય છે સેમિસ્ટર પરફોર્મ ઇન્ડેક્સ અને એસ સીપીઆઈ એ કરન્ટ પરફોર્મ ઇન્ડેક્સ બંને છે મિત્રો તો એસપીઆઈ અને સીપીઆઈ બંને સેમ જ છે અત્યારે પણ જ્યારે સેકન્ડ સેમમાં જશો ત્યારે એસપીઆઈ જુદો છે અને સીપીઆઈ જુદો સીપીઆઈ નો મતલબ થાય છે ફર્સ્ટ સેમિસ્ટર અને એસપીઆઈ પ્લસ સેકન્ડ સેમિસ્ટર અને એસપીઆઈઝ ઇક્વલ ટુ

તો એ એસપીઆઈ હોય કે તો તમારા જે એસપીઆઈ છે એ તમે અહીંયા લખશો એટલે કન્વર્ટ થઈ જશે એ થશે મિત્રો એટલે તમારા કેટલા પર્સન્ટેજ થાય છે એ તમે અહીંયા ચેક કરી શકો છો કે છ્યાસી પોઈન્ટ ચાલીસ જે આપણા પર્સન્ટેજ છે એ પર્સન્ટેજ અહીંયા તમારા થઈ જશે ક્લિયર મિત્રો તો આ તમે એક એસપીઆઈમાંથી સીપીઆઈ આપેલો હોય કે એસપીઆઈ આપી એમાંથી પર્સન્ટેજ કન્વર્ટ કરવા હોય તો પણ તમે આ કેલ્ક્યુલેટર છે એનો યુઝ કરી શકો છો અથવા અથવા તમારા જે એસપીઆઈ હોય એમાંથી માઇનસ જીરો પોઈન્ટ ફાઈવ બાદ કરવાના એટલે કે તમે જીરો પોઈન્ટ ફાઈવ બાદ કરો એટલે તમે સિમ્પલ વસ્તુ બતાવું ઓકે હું તમને અહીંયા કેલ્ક્યુલેટરની અંદર બતાવું છું મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે નવ પોઈન્ટ ચૌદ છે મિત્રો તો નાઇન પોઈન્ટ નાઇન ફોર્ટી સોરી કેટલા આવ્યા ઓકેટ પોઈન્ટ સિક્સટી એન્ડ ક્રોસ ટેન દો તમે એટલે તમારા પર્સન્ટેજ આવી જશે ઓકે આ તમારા પર્સન્ટેજ થઈ ગયા ક્લિયર ક્લિયર મિત્રો ઓકે તો તમે પર્સન્ટેજ જાતે કન્વર્ટ કરી શકો છો તો તમે એને કોઈ પૂછે કેટલા પર્સન્ટેજ આવે આપણે એસપીઆઈ ટેન પોઈન્ટમાંથી જવાના છે હવે આ ટેન પોઈન્ટમાંથી એસપીઆઈ આવે છે કઈ રીતે મિત્રો ઘણા વિદ્યાર્થીઓના માઇન્ડ મેમ છે કે સર અમારે કેટલા માર્ક્સ આવે છે કઈ રીતે અમારે માર્ક્સ આવ્યા છે તો મિત્રો આપણે સેમિસ્ટર વનની અંદર ક્રેડિટ સિસ્ટમ હતી કદાચ તમને યાદ હોય તો તમારો સિલેબસ જોયો હોય તો અહીંયા આપણે મિકેનિકલનું રિઝલ્ટ જોયું છે આ જે મિત્રનું રિઝલ્ટ હતું એ તમે અહીંયા જોઈ શકો છો આ રિઝલ્ટ મિકેનિકલ બ્રા સોરી સિવિલ બ્રાન્ચનું છે તો આપણે સિવિલ બ્રાન્ચનું સેમિસ્ટર વનનો જે આપણો સિલેબસ હતો એ તમે અહીંયા જોઈ શકો છો જે જીટી વેબસાઇટ ઉપર ઓલરેડી અપલોડ છે તો મેથેમેટિક્સની ક્રેડિટ કેટલી હતી ચાર હતી ટોટલ ફર્સ્ટ સેમિસ્ટરની ક્રેડિટ તમે જોઈ શકો છો અઠ્યાવીસ ક્રેડિટ હતી મિત્રો ઓકે તો અઠ્યાવીસ ક્રેડિટના આધારે એનું રિઝલ્ટ આખું તૈયાર થતું હોય છે મિત્રો ઓકે તો આ જે અઠ્યાવીસ ક્રેડિટ છે એના આધારે આપણો સેમિસ્ટર આખું ડિપેન્ડ છે કે કેટલી કેટલી એની ક્રેડિટ આવેલી છે તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા એની મેથ્સની ક્રેડિટ છે ઇંગ્લિશ છે એન્વાયરમેન્ટ છે એટલે કે અહીંયા એની ક્રેડિટ હશે એ જે ક્રેડિટ અહીંયા તમે તમે કાઉન્ટ કરો તો એની ક્રેડિટ જે છે મિત્રો તમે જોઈ શકો છો ઓકે તો આ જે તમારી ક્રેડિટ છે મિત્રો એ ક્રેડિટના આધારે તમે એના ટોટલી એસપીઆઈ કન્વર્ટ કરી શકો છો મિત્રો ઓકે ક્લિયર તો તમારે રિઝલ્ટની અંદર હજી કોઈ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો અને એની અંદર મેં તમને એસપીઆઈ અને સીપીઆઈ કન્વર્ટ કરતા મેં તમને શીખવાડ્યા છે મિત્રો ઓકે તો આ જે તમારે એસપીઆઈ અને સીપીઆઈ જે છે એ કન્વર્ટ કરવા માટે મિત્રો તમે સિમ્પલ યુઝ કરી શકો ઓકે મિત્રો તો હવે આપણે એ કઈ રીતે કન્વર્ટ થાય છે અહીંયા હું બતાવીશ તમને તમે જોઈ શકો છો કે અહીંયા મેથેમેટિક્સ છે હવે આ રિઝલ્ટ હું તમને અહીંયા બતાવું છું તો મેથેમેટિક્સની અંદર એને એબી બી ગ્રેડ આવ્યો છે મિત્રો ઓકે તો મેથેમેટિક્સની અંદર એબી બી ગ્રેડ છે તો આપણે અહીંયા એબી લખી નાખીએ એ અને બી ગ્રેડ આવ્યો છે ઓકે એ બી ગ્રેડ છે પછી એના પછી વાત કરીએ તો એ એ ગ્રેડ છે ઇંગ્લિશની અંદર એ એ છે અને એનામેન્ટની અંદર એ એ ગ્રેડ છે તો આ બંનેમાં એ એ ગ્રેડ છે ઓકે એટલે અહીંયા એ અને અહીંયા એ ગ્રેડ છે ઓકે પછી એ પ્રમાણે અહીંયા પણ એને એ એ ગ્રેડ આવેલો છે આ મિત્રને આપણે હું તમને અહીંયા આખું રિઝલ્ટ અહીંયા ક્લેરિફિકેશન કરીને બતાવું છું મિત્રો ઓકે પછી ફિઝિક્સની અંદર જોઈએ તો ફિઝિક્સની અંદર બીબી ગ્રેડ છે અને ડ્રોઈંગની અંદર એ બી ગ્રેડ છે ફિઝિક્સની અંદર બીબી ગ્રેડ છે ઓકે ફિઝિક્સની અંદર બીબી ગ્રેડ છે અને ડ્રોઈંગની અંદર એ બી ગ્રેડ છે ઓકે એ બી ગ્રેડ આવેલો છે ડ્રોઈંગની અંદર અહીંયા સિવિલ ડિપાર્ટમેન્ટની આપણે વાત કરીએ તો જે વિદ્યાર્થી મિત્રને અહીંયા ગ્રેડ આવેલા છે અહીંયા ઓકે અને જે કોલેજમાંથી જે તો એપ્લાઇડ એમાં એ બી ગ્રેડ આવેલો છે ઓકે તો અહીંયા એ બી ગ્રેડ છે મિત્રો હવે વાત કરીએ કે એ અહીંયા ગ્રેડ સિસ્ટમના આધારે તો હવે એ બી ગ્રેડ હોય એટલે નવ એ એટલે દસ અને એ બી એટલે નવ પોઈન્ટ અહીંયા મળતા હોય છે એટલે દસમાંથી નવ પોઈન્ટ પછી અહીંયા દસ પોઈન્ટ છે એના આમાં એ એ ગ્રેડ આવેલો છે એટલે દસ પોઈન્ટ છે પછી અહીંયા પણ દસ પોઈન્ટ છે મિત્રો ઓકે અહીંયાં પણ દસ પોઈન્ટ છે પછી અહીંયા બીબી ગ્રેડ એટલે એ એ એબી અને બીબી એટલે કેટલા ગ્રેડ થતા હોય છે આઠ ગ્રેડ થતા હોય છે એટલે કે અહીંયા એઈટ ગ્રેડ આવેલો છે એબી એટલે અહીંયા નાઇન ગ્રેડ હોય છે ઓકે અને અહીંયા એબી એટલે નાઇન ગ્રેડ છે એટલે કે નવ પોઈન્ટ મળે છે આ માંથી પોઈન્ટ મળતા હોય છે સમજી શકો છો મિત્રો કે એ એ હોય એટલે દસ જે ક્રેડિટ છે તમે જોઈ શકો તો અહીંયા કરશો મિત્રો એટલે એનો થશે મેથ્સના કુલ કેટલા પોઈન્ટ હતા ચાલીસ એમાંથી કેટલા પોઈન્ટ મળ્યા છત્રીસ પોઈન્ટ મળ્યા ઓકે ખબર પડી એની ક્રેડિટ જોડે ગુણવાની છે હવે આની ક્રેડિટ હતી પાંચ એટલે પાંચ એટલે પચાસ માંથી પચાસ પોઈન્ટ આને કવર થાય છે પચાસ માંથી પચાસ પોઈન્ટ અહીંયા મળે છે ઓકે પછી આની ક્રેડિટ હતી એન્વાયમેન્ટની ચાર ક્રેડિટ હતી એમાં પણ એને દસમાંથી દસ પોઈન્ટ મળ્યા છે એટલે એની ક્રેડિટ થાય છે પચાસ એટલે પોઈન્ટ પચાસમાંથી પચાસ પોઈન્ટ ચાલીસ એ ગુણાકાર એટલે કુલ પચાસ પોઈન્ટમાંથી અહીંયા ચાલીસ પોઈન્ટ એટલે દસ પોઈન્ટ અહીંયા ઓછા મળે છે મિત્રો ક્લિયર પછી એ નવ ક્રેડિટ અહીંયા છ ક્રેડિટ છે ઓકે અહીંયા તમારે કુલ પોઈન્ટ હતા સાઈઠ પણ એમાંથી કેટલા મળે છે 54 પોઈન્ટ જ મળે છે છ પોઈન્ટનો લોસ થાય છે ઓકે પણ અહીંયા તમારા ચાર ક્રેડિટ હતી એટલે એ ચાલીસમાંથી છત્રીસ અહીંયા મળતી હોય સોરી અહીંયા નવ છે એટલે ચાલીસ છે તમારા બરાબર એટલે અહીંયા તમારે છત્રીસ અહીંયા મળે છે ઓકે તો આ ટોટલ તમે અહીંયા એનું કેલ્ક્યુલેશન કરીએ આપણે ઓકે કે ટોટલ તમે કેલ્ક્યુલેશન કરીએ અહીંયા તો એના ટોટલી કેલ્ક્યુલેશન થશે મિત્રો અહીંયા તમે ચેક કરી શકો છો જો ખબર પડી ગઈ કઈ રીતે એકવાર મેં તમને રિપીટ કરાવ્યું છે તો ટોટલ કરશો તો થશે બસો ને છાસઠ ઓકે અને બસો છાસઠ અને જે ક્રેડિટ છે મિત્રો અહીંયા કેટલા પોઈન્ટ છે ક્રેડિટ એના અઠ્યાવીસ ક્રેડિટ છે એ અઠ્યાવીસ વડે અહીંયા ડિવાઈડ કરી દોશો તમે એને ટ્વેન્ટી એટ વડે એટલે અહીંયા નાઇન પોઈન્ટ ફાઈવ એનો પોઈન્ટ જવાબ આવશે મિત્રો ઓકે નાઇન પોઈન્ટ ફાઈવ ઓકે અને તમે અહીંયા રિઝલ્ટ પણ ચેક કરી શકો છો કે જે રિઝલ્ટ છે તમે અહીંયા નવ પોઈન્ટ ચૌદ નાઇન પોઈન્ટ ફાઇવની આસપાસ રિઝલ્ટ તૈયાર થઈ જાય છે ઓકે તો આ રીતે આખું રિઝલ્ટ તૈયાર થતું હોય છે મિત્રો તમારું એ તમે ચેક કરી શકો છો ઓકે તો અહીંયા મિત્રો કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો અને હા વિદ્યાર્થી મિત્રો મારાથી જેટલી શક્ય હતું એટલું મેં તમને યુટ્યુબ ચેનલ દ્વારા આપણે એમસીક્યુ પ્રોવાઈડ કર્યા હતા મિત્રો જો તમને યુઝફુલ થયા હોય તો તમે આ કોમેન્ટ કરી શકો છો મિત્રો મને અને આ વિડીયો એટલો શેર કરો કે કોઈ પણ વિદ્યાર્થીને પોતાના રિઝલ્ટમાં ડાઉટ રહે નહીં ઓકે તો પણ કોઈ ટાઈપનો પ્રોબ્લેમ હોય તો તમે મને કોન્ટેક કરી શકો છો મિત્રો ઓકે બાય